વડગામ તાલુકાના અધિકારીઓની રેમ નજર હેઠળ તલાટી નરેશ ચૌધરીની ઘીકેડા. છાપી જેવી મોટી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા હોય તેમ છતાં તાલુકા મથક વડગામ જેવી મોટી ગ્રામ પંચાયતનો ચાર્જ કેમ? બનાસકાંઠા જિલ્લામાં કહેવાતા તલાટી મંડળ સૌથી મજબૂત મંડળ ગણાય છે, ત્યારે વડગામ તાલુકા પંચાયતમાં કેટલાક વહીવટદાર તલાટીઓની બોલબાલા જોવા મળી રહી છે, જેનો તાજેતરમાં તાલુકા વિકાસ અધિકારીએ લીધેલ નિર્ણય પરથી જાણી શકાય છે. તાલુકાની સૌથી મોટી ગણાતી છાપી ગ્રામ પંચાયતના તલાટીને અચાનક તાલુકા મથક વડગામ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી તરીકે નિમણૂક કરાતા તલાટી આલમમાં પણ કચવાટ સાંભળવા મળી રહ્યો છે. વડગામ તાલુકા પંચાયતમાં અધિકારીઓ પર રાજકીય દાબદબાણ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ તાલુકામાં આટલા બધા તલાટીકમ મંત્રીઓ હોવા છતાં માનીતા એક જ તલાટીની છાપી સહિત વડગામ ગ્રામ પંચાયતની જવાબદારીઓ કેમ? તે મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. કોઈ નાની ગ્રામ પંચાયતના તલાટીને વડગામની જવાબદારી કેમ નહીં? શું બીજા કોઈ તલાટીકમ મંત્રી વડગામની જવાબદારી સંભાળી શકે એટલા નિપુણ નથી? તાલુકા વિકાસ અધિકારીએ છાપી જેવી મોટી ગ્રામ પંચાયતના લોકોની કોઈ ફિકર કર્યા વગર જ તલાટી નરેશભાઈ ચૌધરીને તાલુકા મથકની વડગામ ગ્રામ પંચાયતનો ઇન્ચાર્જ તલાટીનો ચાર્જ ક્યાં ગણિતથી આપ્યો એ પણ ચર્ચાનો વિષય છે. શું મોટી અને મલાઈદર ગ્રામ પંચાયતનો ઠેકો નરેશ ચૌધરીએ જ લીધો છે કે કેમ? જિલ્લા વિકાસ અધિકારીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તલાટીકમ મંત્રીઓએ ફરજ સ્થળ પર હાજર દિવસોનું બોર્ડ ફરજિયાત લગાવવા સૂચન કરેલ છે. તો છાપીની જાહેર જનતાને જાણ ખાતર શું આવું કોઈ બોર્ડ લગાવ્યું છે ખરું, કે પછી લોકોને હેરાન કરવા માટેનું જાણી જોઈને કરેલું કાવતરું છે? જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે તપાસ કરી તાત્કાલિક પગલાં ભર્યા અને તાલુકાના માન્યતા બનેલા તલાટીઓ માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરી તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ફરમાન અરોડિયા, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે.